ભુજ ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય જાડા અનાજ વર્ષ આયોજિત વાનગી સ્પર્ધા યોજવામાં આવી. મારું નામ સોની જુલી છે, હું કચ્છ ગાંધીધામથી આવી છું. આજે આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધાનું જે આયોજન કરેલું હતું તેમાં મેં પાર્ટિસિપેન્ટ કર્યું હતું. આજે મિલેટ્સનું વર્ષ છે જે 2023માં હમણાં જ નરેન્દ્રભાઈએ જાહેર કર્યું છે મિલેટ્સ વર્ષ માટે. પણ આ જે વાનગી છે એ ઘણા બહુ બધા લોકોને ખબર નથી હોતી કે મિલેટ્સ વસ્તુ શું છે. જેમાં આવે છે બાજરો, જુવાર, રાગી, પછી કાંગ આવે છે, નાચણી આવે છે, બહુ બધી વાનગીઓ આવે છે. આ વાનગી આપણા શરીર માટે બહુ સારી રહે છે અને ખાસ કરીને એક વાનગી છે કાંગ, જે આપણા ડાયાબિટીસ માટે બહુ જ ફાયદાકારક છે. તો મારી સર્વેને ઓલું છે કે આજે મિલેટ્સ વસ્તુનો ઉપયોગ શરીરમાં ખોરાક તરીકે વધારે કરજો તો તમારા માટે શરીરને બહુ જ સારું રહેશે અને શરીરનું તંદુરસ્ત તમારું શરીર રહેશે. આજના કાર્યક્રમ સંદર્ભે કે મોદી સાહેબે આપણી નાનામાં નાની વસ્તુની જ્યારે દરકાર કરે છે ત્યારે એમણે ખાસ મિલેટ ઉપર કે જાડા અનાજ ઉપર એમણે પ્રાધાન્ય આપ્યું. કારણ કે મિલેટ વર્ષ આપણે કચ્છ માટે કંઈ નવું નથી, મિલેટ પણ ઓલ ઓવર વર્લ્ડમાં કે જ્યારે એમણે પ્રચાર અને પ્રસાર કર્યો ત્યારે એક જવાબદારીના ભાગરૂપે કે આપણું કચ્છ જે ખરેખર સૂકું પ્રદેશ અને જાડું અનાજ ખાવાનું ટેવાયેલો હતો, પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરીને આપણે આપણી પેઢી જે ભૂલતી ગઈ અત્યારથી 20 વર્ષ પહેલાં આપણે કચ્છમાં આ જ ચલણ હતું કે ત્યારે પીઝા, પાસ્તા, મેગી, બર્ગર એવું કાંઈ હતું નહીં અને જે રોટલા ખીચડી ખાઈ અને જે તંદુરસ્તી હતી એવી પાછી આપણને મળે એના માટે આપણે જાગૃતિ લાવવા માટે આવા પ્રોગ્રામ કરવા એમને પણ યોગ્ય લાગ્યા છે અને અમે એમને ફોલો કરીએ છીએ કે ખરેખર જાગૃત કરવાની જરૂર છે કે જે છોકરાઓ અત્યારે નાનપણથી મેગીનો સ્વાદ ચાખી જાય છે તો એને પછી રોટલો નથી ભાવતો, પણ રોટલામાં જે તત્વો રહેલા છે એ કોઈ પણ વસ્તુમાંથી મળતા નથી. એટલે ફરી ફરીને બધાને અપીલ કરવા માટે અને બધાને જાગૃત કરવા માટે એક મહિલા મોરચાએ એક સુંદર પ્રયાસ કર્યો અને એમાં લગભગ 51 જેવી બહેનોએ પાર્ટિસિપેટ કર્યું અને એમાં તો ખાસ રબારી બહેનો કે જે હાથેથી રોટલા બનાવીને આવી હતી અને એક બે બહેનોએ તો એટલું સરસ બાજરીના, મકાઈના, જુવારના વિવિધ રોટલા અને એમાંથી પણ થેપલા પુડલા બધું બને એ રીતેની રેસીપી સહિત લખી અને બેન આવ્યા હતા અને એ બહેનો અત્યારે ખૂબ જ એના માટે એલર્ટ છે કે પોતે પણ સમજે છે કે આપણે દવાખાનાના ધક્કા નહીં ખાવા હોય તો આ બધું કરવું જરૂરી છે. અને આપણામાં આમે કહેવત છે કે મગ ચલાવે પગ, તો એ બધી વસ્તુ આપણે જાણતા હોઈએ છીએ છતાં પણ ક્યારેક આપણે એ ટ્રેક પરથી ઉતરી ગયા હોઈએ, તો આવા બધા પ્રયાસો કરવાથી ઘણું બધું સુંદર થઈ શકશે. ફર્નિચર હબ, અમે લઈ આવ્યા છીએ મોનસૂન ધમાકા ઓફર. હાજર સ્ટોકમાં રહેલ વસ્તુમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો ઇન્ટિરિયર કલેક્શન ધરાવતો સૌથી વિશાળ ફર્નિચર ભુજનો શોરૂમ. એડ્રેસ છે ભુજ મિર્જાપર હાઈવે, શંકરનગર, નિયર નેક્સાર શોરૂમ, ભુજ, કચ્છ. ધ પ્રબલ ફર્નિચર હબ.